નમસ્કાર મિત્રો એકેડેમી ગુજરાતી પર હું જિગ્નેશ તંદેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ સામાજિક વિજ્ઞાનમાં અગિયારમો પાઠ ભારત જળ સંસાધનનો સ્વાધ્યાય આજે આપણે આ વિડીયોમાં જોઈશું અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે અથવા ઉપયોગી થાય તો લાઇક કરજો શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો તો ચાલો હવે શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો પહેલો સવાલ જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો જણાવો જવાબ જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે મુજબ છે જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે જળ પ્લાવિટ ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિ જળ સંચય એ બહુ અગત્યના ઉપાયો છે જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ જળસંચય માટે વધારેને વધારે જળાશયોનું નિર્માણ કરવું જોઈએ વધારાનું જળ ધરાવતા નદી બેસીનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસીનમાં જળનું સ્થળાંતર કરવું જોઈએ આ અંગે કોઈ જળ વિવાદ હોય તો તેનો જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે બીજો સવાલ ભારતમાં જળસંકટ સર્જાવાના સંજોગો જણાવો જવાબ કેટલાક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળસંકટ સર્જાય છે જે નીચે મુજબ છે આજે પણ ભારતમાં આઠ ટકા શહેરોમાં અને લગભગ પચાસ ટકા ગામડાઓમાં પીવાલાયક પાણીની અછત છે પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ છે તે ઘણા વિસ્તારોમાં અનિયમિત છે તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રોએ જળસંકટની ગંભીર સમસ્યા છે પાણીની જરૂરિયાતો પૂરી પાડવા હાલના સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પાણી ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે પરિણામે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે ત્યારબાદ ત્રીજો સવાલ વૃષ્ટિ સંચયના વિશેની માહિતી આપો જવાબ ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિ સંચય કરવો આવશ્યક છે કૂવા બંધારા તલાવડી વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે વૃષ્ટિ સંચયના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો સપાટી પરથી નિર્ઠક વહી જતું પાણી ઘટાડવું પાણીની વધતી જતી માંગ પૂરી કરવી જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચી લાવવી ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતોને પહોંચી વળવું વરસાદનું પાણી એકઠું કરવા મકાનોમાં પરિસરમાં મોટા વરસાદી ટાંકા બનાવવા ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો પહેલો સવાલ બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો જવાબ નદીઓ પર બંડ બાંધી જરાશયો બનાવવા પાણીનો ઉપયોગ સિંચાઈ જળવિદ્યુત ઉત્પન્ન આંતરિક પરિવહન મત્સ્યોદ્યોગ વગેરે હેતુઓ માટે કરવાની યોજનાઓને બહુહેતુક યોજના કહે છે બંધોમાં પાણી વડે જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો જરાશયોમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળ રસ્તાઓ વિકસાવવા બંધોથી બનેલા જરાશયોમાંથી નહેર કાઢી ખેત ઉત્પાદન વધારવું ઉદ્યોગો અને વસાહતોને પાણી પૂરું પાડવું લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલન વ્યવસાયનો વિકાસ કરવો મત્સ્ય કેન્દ્રો ઊભા કરવા અને મત્સ્ય ઉદ્યોગોનો વિકાસ કરવો બીજો સવાલ સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો જવાબ ભારતમાં આશરે આજસો પચાસ લાખ જમીન પર સિંચાઈ થાય છે તે વાવેતર ક્ષેત્રના આડત્રીસ ટકા છે દરેક રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન છે આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓ મહાનડી ગોદાવરી પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશના સઘન ખેતી સિંચાઈ ક્ષેત્રો છે ભારત સ્વતંત્ર થયા પછી લગભગ ચાર ગણું વધ્યું છે મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર સાત પોઈન્ટ ત્રણ ટકા છે ને પંજાબમાં આ પ્રમાણ નેવું આઠ ટકા છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો ચાલીસ ટકાથી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો પહેલો સવાલ ભૂમિગત જળના ઉપયોગો જણાવો જવાબ ભૂમિગત જળનો ઉપયોગ પીવામાં ઉદ્યોગોમાં ઘર વપરાશમાં સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે બીજો સવાલ જળ બહુહેતુક વ્યવસ્થામાં કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ જવાબ ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી કૂવા ટ્યુબવેલ ખેત તલાવડી જેવા જળસ્ત્રાવોના એકમોનો ઉપયોગ વધારવો જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ વપરાશમાં લેવાયેલા પાણીનો પુનઃ ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરવો ત્યારબાદ ચોથો પ્રશ્ન આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલું વિકલ્પ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે વિકલ્પો આપ્યા છે એ વૃષ્ટિ બી તળાવો સી નદીઓ ડી સરોવરો મિત્રો આમાં સાચો ઉત્તર આવશે સી નડીઓ બીજો વિકલ્પ છે નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે યોગ્ય ક્રમ પસંદ કરો જેમાં અવિભાગમાં આપ્યું છે પહેલું ભાખરા નાંગલ બીજું કોશી ત્રીજું નાગાર્જુન સરોવર ચોથું નર્મદા બ વિભાગમાં એ બિહાર બી પંજાબ સી ગુજરાત અને ડી આંધ્રપ્રદેશ મિત્રો અહીંયા આપણને વિકલ્પો આપ્યા છે તેનો સાચો ઉત્તર જોઈશું જવાબ આવશે બી પહેલામાં બી બીજામાં એ ત્રીજામાં ડી અને ચોથામાં સી ત્યારબાદ ત્રીજું જોઈશું નીચેના પૈકી કયું વિધાન સાચું નથી વિકલ્પો આપ્યા છે એ ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યુબવેલ વડે ઠટી સિંચાઈનું પ્રમાણ વધારે છે બી હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે સી જમીનની સપાટી પરથી સોસાઈને ભૂમિ નીચે જમાટા જળને ભૂમિગત જળ કહે છે ડી પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે તો મિત્રો આમાં સાચો ઉત્તર આવશે બી હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે ત્યારબાદ ચોથું છે વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે વિકલ્પ જોઈએ એ જય તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે બી યસ તે વૃક્ષો વાવો આંદોલનનું મહત્વનું અંગ છે સી યુગ તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનીક છે ડી ડક્સ તે વૃષ્ટિ સંચયની એક પદ્ધતિ છે આમાં સાચો ઉત્તર આવશે ડી જળ સંચયની એક પદ્ધતિ છે પાંચમો વિકલ્પ છે નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય છે વિકલ્પ જોઈએ એ ચંબલ ખીણ ભાખરા નાંગલ નર્મદા ખીણ નાગાર્જુન સાગર બી ભાખરા નાગલ નાગાર્જુન સાગર નર્મદા ખીણ ચંબલ ખીણ સી નાગાર્જુન સાગર નર્મદા ખીણ ચંબલ ખીણ ભાખરા નાંગલ ડી ભાખરા નાંગલ ચંબલખીણ ખીણ નર્મદા ખીણ નાગાર્જુન સાગર આમાં સાચો ઉત્તર આવશે ડી ભાખરા નાંગલ ચંબલખીણ ખીણ નર્મદા ખીણ નાગાર્જુન સાગર તો મિત્રો અહીં આપણું પ્રકરણ અગિયાર ભારત જળ સંસાધનનો સ્વાયટે પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અથવા ઉપયોગી થયો હોય તો મિત્રો એકવાર કોમેન્ટ કરીને જરૂર જણાવશો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર